अब सिर्फ क्रिकेट ही नहीं, हॉकी, कबड्डी, फुटबॉल, सभी मैदानों से सारा एक्शन सिर्फ स्पोर्ट्स तक पर। अभी डाउनलोड कीजिए स्पोर्ट्स तक ऐप। ભાજપના ધારાસભ્ય પોતાની જ સરકારની વિરુદ્ધમાં જતા જોવા મળી રહ્યા છે. જી હા, દ્વારકા અને કલ્યાણપુર તાલુકાના શિક્ષકોના પેન્શન મુદ્દે આંદોલનના મૂડમાં છે ભાજપના ધારાસભ્ય. શિક્ષકોએ દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકને આવેદનપત્ર આપી સરકારને રજૂઆત કરી છે. દ્વારકા અને કલ્યાણપુર તાલુકાના શિક્ષકોની દ્વારકા ખાતે એક મહામીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં સરકાર દ્વારા જૂની પેન્શન યોજનાને બદલીને નવી પેન્શન યોજના લાગુ કરતા ગુજરાતભરના શિક્ષકો નારાજ થયા છે. શિક્ષકોના જણાવ્યા અનુસાર જૂની પેન્શન યોજનામાં નિવૃત્ત બાદ અમને પગાર કરતા 25-50% જેટલું પેન્શન મળી જતું, જેનાથી પાછળની જિંદગી આરામથી જીવી શકાય. પરંતુ હાલની નવી પેન્શન યોજના માત્ર 1500-2000 જેટલી જ રકમ મળે તેવી યોજના સરકારની છે, જે અમારા પરિવારનું ગુજરાન ચલાવવા માટે મુશ્કેલ બની શકે તેમ છે. માટે આ સરકારનો આ નિર્ણય યોગ્ય નથી. ત્યારે સરકાર આ યોજનામાં જૂની પેન્શન પદ્ધતિ લાગુ કરે તેવી શિક્ષકોએ માંગ કરી છે. નહીં તો શિક્ષકો વર્ગ મૂકી રોડ પર આવી આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. અમારા તમામ શિક્ષકોને જે નોકરીના અંતે એને જે મળવું જોઈએ તો એનું વળતર એને મળતું નથી. આજે CPFમાંથી જે શિક્ષક નિવૃત્ત થાય છે તેમને 1500 રૂપિયા જેવું માન પેન્શન મળે છે. એ અમારાને જૂનો અમારો જે હક છે અને જૂની જે અમારી પેન્શન સિસ્ટમ છે તો એ સારી હતી, ને જે એનું બેઝિક પગાર હતું એનો 50% લેખે એને મળતી હતી, એટલે એ જ ઉત્તમ હતી. અને આખા ઓલ ગુજરાતની અંદર અમારા શિક્ષકોની માંગણી છે કે અમારી જે જૂની પેન્શન યોજના હતી એ ચાલુ રાખી અને એના લડત માટે અત્યારે અમે તમામે તમામ શિક્ષકો દ્વારકા તાલુકાના અને કલ્યાણપુર 82 વિધાનસભાના ધારાસભ્ય શ્રી પબુભા વિરમભા માણેકને અત્યારે અમારું આવેદન રૂપમાં અમારા આ પ્રશ્નોની રજૂઆત કરશું. અને અમે સરકારશ્રી પાસે સખત અમારો વિરોધ નોંધાવીએ છીએ કે અમારા જે હક જે છે તે અમને મળવા જોઈએ. દ્વારકા તાલુકાના શિક્ષક મિત્રો બધા આવ્યા હતા ને અમે લોકપ્રતિનિધિ ચૂંટાયેલા છીએ તો દરેકને અમારે સાંભળવું અને એ સાંભળીને સરકારમાં રજૂઆત કરી અમારી ફરજમાં આવે છે. એટલે આજે 2 તાલુકાના શિક્ષકો મને આવેદનપત્ર આપ્યું છે જેની અંદર પોતાની જે કાંઈ માંગણી છે એમાં રજૂઆત કરેલ છે. અને અમારે જે કોઈ પણ પ્રશ્નો હોય અને અમારે સરકારશ્રીને જાણ કરવી જોઈએ ને બને ત્યાં લગી અમે વાતે કરીએ કે આ રીતનું માહોલ છે, આ રીતની વાત છે, ને અમારા લેટર પેડ ઉપર પણ ભેગું લખીને અમે આપીએ એ અમારી ફરજમાં આવે છે. એટલે શિક્ષણ મંત્રીને મુખ્યમંત્રીને મારે રજૂઆત કરવાની ફરજ છે, જે મારી ફરજ છે એ હું પૂરી કરીશ અને આ લોકોની વાચા ત્યાં લગી પહોંચાડીશ. શિક્ષકોના આ આવેદન બાદ હવે પબુભા આગળ સરકાર સમક્ષ રજૂ કરે છે કે કેમ તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.